મહાનગરમાં આગળ વાત કરીએ અમદાવાદની, તો અમદાવાદમાં ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા યોજાવાની છે, ત્યારે 18 ગજરાજ, 101 ટ્રક, 30 અખાડા, 18 ભજન મંડળી તૈયાર છે. 3 બેન્ડબાજા જોડાશે, ત્યારે 2 લાખ ઉપરના પ્રસાદમાં પણ અપાશે. પેરામિલિટરીની એક ટુકડી મંદિરમાં તૈનાત કરી દેવામાં આવી છે, ત્યારે 30,000 કિલો મગ પણ બનાવવામાં આવ્યા છે, સાથે સાથે 500 કિલો જાંબુનું પણ બનાવાશે. 3 દિવસ મંદિરમાં ઉત્સવો અને પૂજાવિધિ થશે, ત્યારે 1900 ગજરાજોના પૂજનની વિધિ થશે, ત્યારે મંગળવારે સવારે 7 વાગે સીએમના હસ્તે પ્રસ્થાન કરાવવામાં આવશે. ભગવાન જગન્નાથજીની 146મી રથયાત્રા અમદાવાદ નગરમાં 20મી તારીખે નીકળવાની છે. રથયાત્રા, મુખ્ય રથયાત્રા જ્યારે પરિક્રમાએ નીકળે છે તે પૂર્વે 5-6 મહત્વપૂર્ણ પ્રસંગો હોય છે, જેમાં આપણે ચંદન યાત્રા અને જલ યાત્રા ઉજવી લીધું છે. આજે આપણે અહીંથી નીચે જઈશું, જ્યારે ભક્તો દ્વારા ભગવાનનું માવેલું કરવામાં આવે છે, અને તે પછી 18મી તારીખે એટલે કે અમાસના દિવસે ભગવાન નિજ મંદિરે પધારશે. 19મી સોના વેશનું દર્શન અને રથના મંદિર પ્રાંગણમાં પ્રતિષ્ઠા. અમારી અરજીને ધ્યાનમાં રાખીને પોલીસ કમિશનર શ્રીએ જે રથયાત્રાની પરવાનગી આપી છે, તેમાં 18 ગજરાજો જે રથયાત્રાની આગેવાની લેતા હોય છે, તે પછી 101 ટ્રકો ઉપર ભારતીય સંસ્કૃતિની ઝાંખીઓ, અંગ કસરત કરતા ભગવાનને રીઝવવા માટે વિવિધ પ્રકારના અંગ કસરતો અખાડા કરતા હોય છે, એવા 30 અખાડા, 18 ભજન મંડળી, 3 બેન્ડવાજા અને લગભગ 1500 થી 2000, આમાં તો 1200 લખ્યું છે, 1500 થી 2000 ખલાસી ભાઈઓ રથની સાથે હોય છે, રથ ખેંચતા હોય છે. ભગવાન ત્યારે 15 દિવસ પછી મોસાલથી નિજ મંદિરે પધારે, ત્યારે સાધુ સંતો પણ ભગવાનને સત્કારવા માટે અહીંયા મંદિરે આવતા હોય છે, સમગ્ર દેશમાંથી આવતા હોય છે, અને એ સાધુ સંતોને સત્કારવા માટે, સન્માન કરવા માટે મંદિર તરફથી એક ભંડારાનું આયોજન પણ કરવામાં આવેલ છે. 48મી રથયાત્રાના પાવન અવસર ઉપર જગન્નાથજી મંદિર દ્વારા, મંદિરના સેવકો, યજમાનો દ્વારા આજ ભગવાન જગન્નાથજી જે નેત્રોત્સવ વિધિમાં, સોનાવેશમાં, મંગળા આરતીમાં ભગવાન રથમાં બિરાજમાન થશે ત્યારે, અને આવ્યા પછી રત્નવિધિ સિંહાસન પર જ્યારે બિરાજમાન થશે ત્યાં સુધીના સર્વ યજમાનો સૌના ભાવ પ્રમાણે આજ ભગવાન જગન્નાથજીના એ વસ્ત્રો પામેલું અર્પણ કરવામાં આવે છે. જગન્નાથજી મંદિરમાં દિવ્ય ભગવાનને હાર પણ અર્પણ કરવામાં આવે છે. આ ફેરી વિશિષ્ટમાં આપણે કલકત્તાના કારીગરો દ્વારા એ કલકત્તી કામ સાથે ભગવાનના દિવ્ય એ શણગાર બનાવવામાં આવ્યા છે. રામલલ્લા માટે જ્યારે અમે થોડાક સમય પહેલા દર્શન કરવા ગયા હતા ત્યારે ભાવ હતું કે જ્યારે આપણે ભગવાનને કંઈક રથયાત્રામાં શણગાર બનાવીશું તો ત્યાં પણ ભગવાનને અર્પણ કરીશું, તો એ ભાવ એ